શુભ પ્રભાત મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે મળ્યા છીએ ફરી ગુજરાતી ક્લાસમાં. તો આપણે ગુજરાતીની અંદર કવિતા નંબર 4 પહેલો વરસાદ બરાબર સમજી લીધી છે, અને આપણે અનુભવ કર્યો કે જાણે આપણે વરસાદની અંદર હતા, અને પહેલો વરસાદ પડે ત્યારે શું ફેરફાર થાય છે કુદરતી, તો એ પણ આપણે સમજ્યા કે સૂકા ઝાડ છે એ લીલાછમ થઈ જાય છે, આપણા રસ્તાઓ છે એ ગંદા થઈ જાય છે, અને બાળકોને ખૂબ મજા આવે છે રમવાની, બરાબર. પછી બાળકો હોડી બનાવીને પાણીમાં તરતી પણ મૂકે છે. તો આજે આપણે એનો સમજીશું સ્વાધ્યાય અને આપણો વર્કશીટ પાઠ. તો તમે તૈયાર છો ને સમજવા માટે? તો ચાલો આપણે સમજીએ આપણું વર્કશીટ પાઠ અને સ્વાધ્યાય. તો સ્વાધ્યાય સમજતા પહેલાં આપણે સમજીશું થોડાક આપણા શબ્દાર્થ. તો સૌથી પહેલો શબ્દ છે ગર્જના, ગરજવું તે અથવા ગર્જન, બરાબર. પવન તો હવા, પથ્થર તો પાષણ અથવા પથરો, બરાબર. કાગળ તો લખવા માટે બનાવેલો પદાર્થ. પહાડ તો ડુંગરાળ, ડુંગરાળ પર્વતવાળું, બરાબર. સાદ તો અવાજ, બચપણ તો બાળપણ. પથરવું પાથરવું તો ફેલાવવું. શહેર તો નગર. તો આ હતા આપણા શબ્દાર્થ. હવે આપણે આગળ વધીએ આપણો સ્વાધ્યાય સમજવા માટે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં સાચાની નિશાની કરો. તો આપણે આમાંથી જે પણ સાચો જવાબ છે એ ગોતીને એનામાં સાચાની નિશાની કરવાની છે. ઓકે બાળકો, તો સૌથી પહેલો પ્રશ્ન છે, ગર્જના કરીને આકાશમાંથી શું પડે છે? તો શું પડે છે? પહેલો વરસાદ, બરાબર. પછી માટીમાંથી શું પસરી રહ્યું છે? તો શું? દૂધ, પાણી કે સુગંધ? શું આવશે? સુગંધ, બરાબર. આપણને માટીની સુગંધ આવે છે. તો આ રીતે તમે નિશાન કરી શકો છો. ટાબરિયા ક્યાં નાચે છે? ઘરમાં, વગડામાં કે પાણીમાં? ક્યાં નાચે છે? પાણીમાં, બરાબર. તો તમે અહીં સાચાની નિશાની કરી શકો છો, બરાબર. તો બાકી રહ્યા આપણા 2, તો એ તમારે જાતે ટેક્સ્ટ બુક્સમાં કરવાના રહેશે. પછી છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીં તમને જગ્યા પણ આપી છે જવાબ લખવા માટે. તો તમારે ટેક્સ્ટ બુક્સમાં જ, અત્યારે હોમવર્ક તમારે ટેક્સ્ટ બુક્સમાં જ કરવાનું છે, અને આન્સર કી જે હું મોકલું એ તમારે નોટ્સમાં લખવાની. ઓકે બાળકો, તો વરસાદ પડવાથી પવન કેવો થયો? તો તમારે આખો જવાબ લખવાનો અહીં, કે વરસાદ પડવાથી પવન કેવો થાય છે? પવન ઠંડો, બરાબર, ઠંડો થયો. તો આ રીતે તમે લખી શકો. જો મારા સ્ક્રીનની ઉપર પેનથી અક્ષર થોડા નથી બરાબર નીકળતા, પણ તમારે વ્યવસ્થિત લખવાનું છે. પછી છે, સુગંધ શેમાંથી પ્રસરી છે? તો શેમાંથી? માટીમાંથી. શેમાંથી? માટી. તો તમે અહીં તમારે આખું લખવાનું, ખાલી વાટી નથી લખવાનું. સુગંધ માટીમાંથી પ્રસરી છે. સમજાઈ ગયું બાળકો? પછી છે, છત્રીનો કાગડો થતાં શું થાય છે? તો જવાબ લખવાનો, છત્રીનો કાગડો થતાં દોડમ દોડ થાય છે, બરાબર. બાકી રહેલા આપણા 2 પ્રશ્ન એ તમારે જાતે સમજીને લખવાના છે. પછી છે કે સાચી જોડણી લખો. તો આ બંનેમાંથી આપણે કહેવાનું છે કે સાચી જોડણી કઈ છે. તો ગર્જના કે ગર્જના કઈ આવશે? ગર્જના કે ગર્જના, તો કઈ આવશે? તો સાચી જોડણી આવશે ગર્જના, બરાબર. પછી છે, આ સુક્કા કે આ સુક્કું સાચું છે? તો રસવાવાળું નહીં આવે, પણ દીર્ઘવાળું આવશે. તો આમાં આ સાચું છે. પછી છે, રસ્તો કે રસ્તો? તો રસ્તો નો આવે,
પણ શું આવશે? રસ્તો. પછી છે આકાશ કે આકાશ. આકાશ આપણે નથી બોલતા, આકાશ બોલીએ છીએ. તો સાચું શું આવશે? આકાશ. બાકી રહેલા બે તમારે જાતે સમજીને લખવાના છે. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા અક્ષર પરથી બે બે શબ્દો બનાવો. જેમ કે આપણને એક ઉદાહરણ આપ્યું છે, ગ ઉપરથી બનાવ્યું છે ગર્જના અને ગગન, બરાબર. તો એવી જ રીતે આપણે આ ઉપરથી બનાવીશું આકાશ, આ કા શ, અને બીજું બનાવીશું આકાર, આ કા ર. આપણે પહેલો અક્ષર છે ઈ આવવો જોઈએ, આપણને અહીંયા કયું આપ્યું છે? આ, બરાબર. પછી છે વ, તો વ ઉપરથી વન, શું બનશે? વન. અને બીજો શબ્દ બનશે વરસાદ, બરાબર બાળકો. તો મેં અહીં તમને બે કરી બતાવ્યા છે, બાકીના ત્રણ શબ્દ છે તમારે જાતે શબ્દ બનાવીને લખવાના છે. ચલો એના પછીનો શબ્દ આપણે જોઈએ. તો આપણને અહીં દીર્ઘ ઈ આપ્યું છે, તો એની માત્રાવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. કાવ્યમાંથી તો એક આપણને બે ઉદાહરણ આપ્યા છે, એક છે ટીપે ટીપે અને બીજું છે લિસ્સા, જેમાં તમે જોઈ શકો છો કે આપણને દીર્ઘ ઈ આપ્યું છે. તો આપણે એના પછીના શબ્દ લખી શકીએ છીએ પાણી, તો પાણીને પણ શું હોય છે? દીર્ઘ ઈ. પછી અલ્પવિરામ. પછી આપણે લખી શકીએ છીએ છત્રી, શું લખી શકીએ છીએ? છત્રી. આ રીતે, બરાબર, મેં તમને બે શબ્દ કરી નાખ્યા. પછી છે તમે હજી એક લખી શકો છો દોડમ દોડ, દોડમ દોડી, બરાબર, દોડમ દોડી. તો એમાં પણ દીર્ઘ ઈ આવશે. તો મેં તમને ત્રણ લખી દીધા છે, હજુ પણ તમને જેટલા મળે એટલા તમે અહીં લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે, સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો, બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન છે, વરસાદ એક જ કલાક પડ્યો. તો એક કલાક નથી પડ્યો, એનો કોઈ સમય નથી, તો એમાં શું આવશે? ખોટું. પછી છે, કાગળની હોળી વરસાદના પાણીમાં વહે છે, તો એ સાચું છે, બરાબર. તો શું આવશે? સાચું. પછી છે, લીસા લીસા પહાડ ખડબચડા થયા. તો લીસા લીસા પહાડ થોડા ખડબચડા થયા હતા, નહીં તો પહાડો લીસા લીસા થયા હતા, એટલે આ વાક્ય છે એ ખોટું છે. તો બાકીના બે છે એ તમારે જાતે સમજીને કરવાના છે. પછીનો પ્રશ્ન છે, ચિત્ર જોઈ શિક્ષકની મદદથી વાક્ય બનાવવાના છે. તો તમને અહીં છ કે સાત વાક્ય બનાવવાની તમને અહીં જગ્યા આપી છે. તો તમારે આ ચિત્રને જોવાનું અને તમારી જાતે વાક્ય બનાવવાનું. જેમ કે વરસાદની અંદર બાળકો રમી રહ્યા છે, વરસાદના પાણીમાં બાળકો હોડી બનાવીને તરતી મૂકી રહ્યા છે, બરાબર. તો એ રીતના વાક્યો તમે અહીં બનાવીને લખી શકો છો. તો આ હતો આપણો સ્વાધ્યાય પાઠ, અને હજી એક આપણો પ્રશ્ન બાકી રહી ગયો છે, તો એ પણ સમજી લઈએ. તો અહીં કાગળના નમૂના બનાવીને ચોંટાડવાના છે. તો જેમ કે તમને કાગળની હોળી બનાવતા આવડે, તો તમારે શું કરવાનું કે કાગળની નાનકડી હોળી બનાવી અને તમે આ બોક્સની અંદર લગાવી શકો છો, બરાબર. કોઈ પણ કલરની ચાલશે. ચિત્ર જોઈ ઋતુઓના નામ લખો. તો આપણને ખબર જ છે કે આપણે ત્રણ ઋતુઓ આવે છે, કઈ કઈ? શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એ ત્રણેયના નામ તમારે ઓળખીને લખવાના છે. મેં નામ તો કહી દીધું, પણ કયું ચિત્ર કઈ ઋતુનું છે એ તમારે જાતે કરવાનું છે. ઓકે બાળકો, તો મને ઉમ્મીદ છે કે તમને લોકોને સ્વાધ્યાય આપણો સમજાણો હશે, અને ન સમજાય ત્યાં તમે મને ફરી વખત ફોન કરીને પૂછી શકો છો. તો આજે આ વિડીયોની અંદર અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ નવું ચેપ્ટર સમજવા માટે. ઓકે બાળકો, તો ગોડ બ્લેસ યુ. આવજો.